महानगरपालिकानी सौथी महत्वनी अने जेना माटे तेनी स्थापना थई छे ते पायानी जरूरियात पूरी पाडवामां नबळी पड़ती लागे छे। राजकोट शहेरमां हजू पण अनेक विस्तारोमां पाणी पुरवठानी कोई व्यवस्था नथी। त्यां लोकोने टेन्करथी पाणी पहोंचाडवामां आवशे, तेमज पीवाना पाणी माटे मनपा टेन्कर દોડાવવા વધુ ₹5 કરોડ ખર્ચે। આ પાછળ મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ નવા ભરેલા વિસ્તારોનો હવાલો આપી ત્યાં કામ થઈ રહ્યા છે તેવું બહાનું ધરી બચવા પ્રયત્ન કરે છે। રાજકોટ શહેરમાં 2 વર્ષ પહેલાં જે ગામો ભળ્યા તે પહેલાં કોઠારિયા અને વાવડી પણ ભળી ચૂક્યા હતા, જેને હવે દશકો થશે પણ હજુ સુધી લોકોને પીવાનું પાણી મળ્યું નથી। જ્યાં પાણીની લાઈન પહોંચી પણ નથી ત્યાં પાણીની અછતને કારણે લોકોને એકાત્રા પાણી અપાય છે। મોટા ભાગના વિસ્તારો ભૂગર્ભ જળ પર નિર્ભર છે, પણ ઉનાળામાં તળ નીચા ઉતરતા લોકોની સ્થિતિ કફોડી બને છે અને ટેન્કરના કોન્ટ્રાક્ટર આ ગરજનો લાભ ઉઠાવી વર્ષે કરોડોની આવક રળે છે। આ વર્ષે મનપાએ ત્રણેય ઝોનમાં 2 વર્ષ સુધીના પાણીના ટેન્કર દોડાવવા માટે ટેન્ડર બહાર પાડ્યા છે, જેમાં અંદાજિત ખર્ચ 5 કરોડ જેટલો જંગી બતાવ્યો છે। રાજકોટ મહાનગરપાલિકામાં જે છેલ્લા ખાસ 5 ગામો ભળ્યા છે, મોટા મવા, મુંચકા, મનરપુર, કંઠેશ્વર અને માધાપર, જ્યારે આ ગામો ભળેલા છે ત્યારે આ ગામોમાં હાલ પીવાનું પાણીનું જે ગ્રામ પંચાયતનું નેટવર્ક હતું તેમાં કોર્પોરેશન પણ પોતાનું નેટવર્ક છે, પીવાના પાણીની ડીઆઈ પાઇપલાઇન છે, 1 કરોડના ખર્ચે આ પીવાના પાણી માટે થઈને લાઈનો છે એ નાખી રહ્યા છે, પણ આ ઉનાળામાં લોકોને કોઈ મુશ્કેલી ન થાય તેમના માટે થઈને પીવાના પાણીના ટેન્કર છે આપવાની વ્યવસ્થા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવનાર છે અને એમનો અંદાજિત ખર્ચ છે એ અંદાજે 5 કરોડ ખર્ચ થનાર છે।